दर्शक मित्रों, आज आप श्री माँ दर्शन गौशाला में थी अने अहीं आज आ भाई तरफ थी लीला घासचारे नी गाड़ी नाखवामां आवेल छे। तो आपणे आले पूछिए कि आज शू छे अने एनुं नाम अने सेना कारणे आज लोकोए घासचारा नी गाड़ी आपेल छे। तो सौ प्रथम तमे तमारुं नाम जणावो। વિજયભાઈ ભંડેરી, આજે આ લીલાની ગાડી જે તમે નાખવામાં આવેલ છે શું પુણ્યતિથિ છે જેના કારણે આજે તમે આ ગૌશાળામાં દાન કર્યું? અમારા દાદીમાની પુણ્ય સાતમી પુણ્યતિથિ સાતમી પુણ્યતિથિ સારું. અને આજે કેટલો આ લીલો ઘાસચારો તમારા તરફથી નાખવામાં આવેલ છે? નેવું મણ. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એમના બાની પુણ્યતિથિ છે અને એના નેરે 90 મણ ઘાસચારો આજે નાખવામાં આવેલ છે. તો તમારે પણ જો ક્યારેય કોઈનો જન્મદિવસ આવતો હોય, પુણ્યતિથિ આવતી હોય અને તમે કંઈ પણ ગૌશાળામાં દાન કરવા માગતા હો તો આપણે શ્રી મા દર્શન ગૌશાળા જે દરેડ જીઆઈડીસી ફેઝ 3માં આવેલ છે, તો તમે એની અચૂક મુલાકાત લેશો, એકવાર તમે અહીંયા આવો અને જો તમને સારું લાગે તો તમે અહીંયા કંઈ પણ દાન આપી શકો. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે ઘનશ્યામભાઈ ભંડેરી અને એમના મોટાભાઈ પોતાના 12મી 7મી પુણ્યતિથિ નિમિત્તે ગૌશાળામાં લીલોની ગાડી દાન કરેલ છે અને પોતાની હાથે જ નાખી રહ્યા છે. એમણે ટોટલ 90 મણ લીલું આજે ગૌશાળામાં દાન કરેલ છે અને આ બધું જ લીલુંથી તમે જોઈ શકો છો, બધી જ પ્રમાણોને આપણે પૂરેપૂરી લીલાથી ભરી દીધેલી છે. જે સવાર થતાં બધી ગાયોને અહીંયા મૂકવામાં આવશે. આ બધી જ પ્રમાણો જે ટોટલ લીલાથી ભરાઈ ગયેલી છે અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા ગૌશાળાના વાડામાં બધી ગાયો રાખેલી છે, જે સવાર થતાં જ બધી ગાયોને આપણે જ્યાં લીલું નાખેલ છે ત્યાં લઈ લેવામાં આવશે. દર્શક મિત્રો, ખાસ સૂચના કે જો તમે આ શ્રી મા દર્શન ગૌશાળાની યુટ્યુબ ચેનલ પર નવા છો તો એને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને બને એટલો શેર કરો, લાઇક કરવાનું ભૂલતા નહીં.